દાળ ભાત શાક રોટલી નાસ્તો નાસ્તો તું ચાલો છો ને હા પછી ચો કોફી બિસ્કિટ રોટલી ખાખરા બસ સારું છે તો તમે દૂધ પીઓ છો હા દૂધ પીઓ છો હા હે ને હવે તમને તમને ખબર છે કે આપણને દૂધ ક્યાંથી મળે છે ક્યાંથી મળે છે દૂધ આપણને પ્રાણીઓમાંથી ક્યાંથી મળે છે પ્રાણીઓમાંથી ભાઈ દૂધ ક્યાંથી મળે છે પ્રાણીઓમાંથી બરાબર ચલો આપણને દૂધ ક્યાંથી મળે છે પ્રાણીઓમાંથી મળે છે બરાબર હવે તમારી આસપાસ એવા પ્રાણીઓ જોયા છે તમે કે જે દૂધ આપતા હોય ભાઈ હા તેવા કયા કયા પ્રાણીઓ છે ગાય ગાય બકરી ભેંસ ઊંટ અને ઊંટ બરાબર આ પ્રાણી એવા છે કે જે આપણને શું આપે છે દૂધ આપે છે બરાબર અને આપણે પીવા માટે આપણે જે રોજ પીએ છીએ ગાયનું દૂધ હોય છે બરાબર ગાય બકરી ભેંસ અને મોટા એવા પ્રાણીઓ છે જે આપણને દૂધ આપે છે ચલો તમને ખબર છે દૂધમાંથી શું શું બને છે દહીં છાશ માખણ પછી છાશ બને માખણ માખણ બને હે ને પનીર પનીર બને ચીઝ બને બરાબર મીઠાઈ બને ઘી બને ઘી બને પછી હલવો બને હલવો મીઠાઈ મીઠાઈ બધી આવી ગઈ ઘી અને બધી મીઠાઈઓ દૂધમાંથી જ બનતી હોય છે ચલો હું તમને કહું છું હા કે ભાઈ દૂધનું મહત્ત્વ શું છે આપણા શરીર માટે હે ને બરાબર આપણે દૂધ પીએ છીએ પણ કેમ પીએ છીએ તમને ખબર છે નાના બાળકોનો વિકાસ માટે જરૂરી છે જે ભાઈ નાના બાળકો હોય એનો વિકાસ મતલબ કે એને મોટા થવા માટે દૂધ શું છે જરૂરી છે બરાબર તે આપણા હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે જરૂરી છે ભાઈ તમને કોઈ પૂછે આવે કે દૂધનું મહત્ત્વ શું છે તો તમને ખબર પડે ને કે ભાઈ નાના બાળકોના વિકાસ માટે જરૂરી છે અને તે આપણા હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે દૂધ શું છે જરૂરી છે એટલે આપણે દૂધ પીવું જોઈએ બરાબર દૂધમાંથી બનતી કઈ વસ્તુ તમને ભાવે છે બોલો તો દૂધમાંથી એવી કઈ વસ્તુ છે જે બનતી તમને પેંડા પેંડા પછી મેં તો હલવો ભાવે બરફી હવે પ્રાણીઓ ભાઈ તમને ખબર છે કે પ્રાણીઓનો આહાર કોને કહેવાય જો હવે જો આપણે જે સવારમાં નાસ્તો લઈએ દૂધ ચા ને કોફી લઈએ બરાબર દૂધ તમને ભાવે છે એટલે મેં શું લખ્યું અહીંયા ભાઈ હા લખ્યું હે ને પછી પ્રાણીઓમાં દૂધ ક્યાંથી મળે આપણને પ્રાણીઓમાંથી હવે દૂધ આપનાર પ્રાણીઓ કયા કયા છે એવા કયા પ્રાણીઓ છે કે જેમાંથી આપણને દૂધ મળે તો ગાય બકરી ભેંસ અને ઊંટ ચલો ભાઈ હવે દૂધમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય દહીં છાશ માખણ પનીર ચીઝ હલવો પેંડા ઘી અને ઘણી બધી વાનગીઓ છે જે દૂધમાંથી બને છે બરાબર હવે તમને ભાવતી વસ્તુ પેંડા હલવો અને બરફી બરાબર તમે કીધું મેં અહીંયા લખી ચલો હવે હું તમને કહું છું કે ભાઈ પ્રાણીઓ પ્રાણી જહાર કોને કહેવાય તમને ખબર છે પ્રાણી જહાર એટલે શું હોય ભાઈ એમાં કે જે પ્રાણીઓ દ્વારા મળતો ખોરાક પ્રાણી આહાર કોને કહેવાય કે ભાઈ પ્રાણીઓ દ્વારા મળતો ખોરાક એને શું કહેવાય પ્રાણી જહાર કહેવાય બરાબર ચલો હવે જુઓ પ્રાણી દ્વારા મળતા ખોરાકને શું કહેવાય પ્રાણી દ્વારા આપણને શું શું મળે છે તમને ખબર છે બોલો તો દૂધ પછી બીજું શું મળે છે મધ ઈંડા
બીજી બધી વસ્તુઓમાંથી આપણે માંસ મળી આવે છે બરાબર પછી માછલી છે એ પણ સેમાં આવશે પ્રાણીજન્ય આહારમાં આવશે બરાબર ને તો આ બધા છે એ કેવા છે કે ભાઈ પ્રાણીજન્ય આહાર છે બરાબર કે દૂધ મધ ઈંડા મટન ચિકન માંસ અને માછલી આ બધું આપણને સેમાંથી મળે છે પ્રાણીમાંથી મળે છે બરાબર અને આપણે એને શું કરીએ છીએ ખાઈએ છીએ ને હા તમને ખબર છે કેટલાક માણસો ખોરાકમાં ઈંડા માંસ માછલી આમલેટ કબાબ વગેરે જેવા ખોરાક લે છે જેવા ખોરાકને શું કહેવાય માંસાહાર કહેવાય જો ભાઈ જો ઈંડા પછી ચિકન બરાબર માંસ માછલી જેવા ખોરાકને શું કહેવાય માંસાહાર કહેવાય શું કહેવાય અમુક માણસો લે ને ભાઈ માંસાહાર ખોરાક માંસાહાર ભણે લીધી જો પ્રાણીઓ દ્વારા મળતા ખોરાકને શું કહેવાય પ્રાણીજન્ય ખોરાક કહેવાય તો પ્રાણી દ્વારા કયો કયો ખોરાક મળે છે દૂધ મધ ઈંડા મટન ચિકન માંસ માછલી બરાબર હવે જે જો ભાઈ જે માણસ ઈંડા ચિકન માંસ માછલી જેવા ખોરાકનું સેવન કરે એટલે જેવા ખોરાકને ખાય એને શું કહેવાય માંસાહાર કહેવાય અને આ બધા ખોરાકને પણ શું કહેવાય આપણે માંસાહાર કહેવાય બરાબર હવે આપણે વર્ગીકરણ કરીશું હવે આપણે ખોરાકનું વર્ગીકરણ કરીશું બરાબર જો હું અહીંયા લખું છું અનાજ અહીંયા કઠોળ અહીંયા વનસ્પતિમાંથી મળતો ખોરાક વનસ્પતિ દ્વારા મળતો બરાબર અને અહીંયા પ્રાણીજન્ય પ્રાણીઓ દ્વારા બરાબર તો તમને પૂછું છું હા ભાઈ તો તમે મને કહો બરાબર ચલો હવે અનાજ છે તો અનાજમાં શું આવે છે હા ભાઈ ઘઉં આવે ચોખા આવે અને બાજરી આવે બરાબર આ વર્ગીકરણ ધ્યાનમાં રાખજો ભાઈ તમે જો અનાજમાં ઘઉં ચોખા ને બાજરી આવે ભાઈ કઠોળમાં તમને ખબર છે શું આવે મગ ચણા અને ચોળ બરાબર કઠોળમાં શું આવે મગ ચણા અને ચોળ ભાઈ વનસ્પતિમાંથી મળતો ખોરાક એટલે શું થાય શાકભાજી થાય બધી બરાબર શાક શાકભાજી અને ફળો થાય બરાબર પ્રાણીઓ દ્વારા મળતો ખોરાકમાં શું આવશે ભાઈ માંસ ઈંડા માંસ ઈંડા ચિકન પછી મધ આવે મધ માછલી બરાબર આ બધું શું છે પ્રાણીઓ દ્વારા મળતો ખોરાક છે તો જો અમે તમને અનાજમાં ઘઉં ચોખા બાજરી કઠોળ મગ ચણા ચોળા વનસ્પતિમાંથી મેથી ફુલાવર બટાકા અને પ્રાણીઓમાંથી માંસ ઈંડા ચિકન મધ અને માછલી બરાબર હવે આપણે વર્કશીટમાં જોઈએ જો વર્કશીટમાં પ્રોજેક્ટની વર્કશીટમાં દિવસ 72 પ્રાણીઓ દ્વારા મળતો ખોરાક નીચેનામાંથી કયા કયા પ્રાણીઓ આપણને દૂધ આપે છે બરાબર જે પ્રાણીઓ દૂધ આપતા હોય એના પર તમારે ખરું કરવાનું ગાય મરઘી ભેંસ બકરી અને મધમાખી તો આમાંથી જે પ્રાણીઓ દૂધ આપતા હોય એમાં ખરું કરજો ચિત્રમાં આપેલા પ્રાણીઓ આપણને ખોરાક માટે કઈ વસ્તુઓ આપે છે જો ભાઈ ચિત્રમાં આપેલા પ્રાણીઓ છે આપણને ખોરાક માટે શું વસ્તુ આપે છે તો ગાય તો શું આપે છે દૂધ તો તમારે અહીંયા દૂધ લખવાનું મરઘી તો શું આપે છે ઈંડા તો તમારે અહીંયા ઈંડા લખવાનું મધમાખી તો શું આપે છે ભાઈ આપણને મધ આપે છે તો તમારે અહીંયા મધ લખવાનું બરાબર બોક્સમાં આપેલા પ્રાણીઓમાંથી નીચે આપેલામાંથી શું મળે છે જો ભાઈ આપેલ પ્રાણીઓમાંથી નીચે આપેલ પ્રાણીમાં શું મળે છે રેશમ કાગળ રૂ કે રબ્બડ આપણને પ્રાણીઓમાંથી શું મળે છે બરાબર શું મળે છે રેશમ મળે છે કાગળ મળે છે રૂ કે રબ્બડ રેશમ મળે છે શું મળે છે રેશમ બરાબર ઊન નહીં ચલો દૂધમાંથી કઈ કઈ વાનગીઓ બને છે તેમાંથી તમને કઈ વાનગીઓ સૌથી ભાવે છે
તો ભાઈ દૂધમાંથી શું બને? દહીં, છાશ, બરાબર, બધી મીઠાઈઓ. હવે તમને જે વાનગી ભાવતી હોય એ તમે લખજો અહીંયા, બરાબર. અને બધી વાનગીઓના, દૂધમાંથી બનતી વાનગીઓના નામ અને તમને જે ભાવે એ લખજો. ચલો, ઓલી ખાવાની વસ્તુને બે ભાગમાં વહેંચે છે, બરાબર. જૂથ એકમાં ખૂટતી જગ્યાએ નીચેમાંથી શું આવી શકે? ભાઈ જૂથ એક આ રહ્યું, ઈંડા, દૂધ, બરાબર. અને અહીંયા કંઈ નથી આપ્યું. અહીંયા જો જૂથ બે, બ્રેડ, ફળનો રસ અને બટાકાની કાતરી આપી છે. અને અહીંયા જુઓ શું કીધું છે, બિસ્કિટ, જામ, મધ કે વટાણા. જો અહીંયા જૂથ એકમાં એક ખોરાક ખૂટે છે તો આ જે ઈંડું છે અને આ દૂધ છે એ કેવો છે? પ્રાણીજન્ય ખોરાક છે. હવે તમારે એમાંથી પ્રાણીજન્ય ખોરાક શોધવાનો કે ભાઈ બિસ્કિટ એ પ્રાણીજન્ય ખોરાક નથી, જામ પણ નથી, મધ આવશે. શું આવશે? મધ. તો તમારે મધ પર ખરું કરવાનું. તમને ભાવતી વસ્તુનું ચિત્ર દોરો. તમને જે વાનગી ભાવતી હોય એનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે, બરાબર. આવી રીતના વર્કશીટ પૂરી કરવાની.